नमस्कार मित्रों, डिजिटल ट्रिक टेक्निकल चैनल में आपनुं स्वागत छे। मित्रों, वीडियो शुरू करता पहला जो तमे मारी चैनल पर सब प्रथम वक्त छो तो प्लीज मारी चैनल ने सब्सक्राइब करो। मित्रों, वीडियो संबंधित बीजो कोई पण प्रश्न होय तो प्लीज मारा वीडियो ना कमेंट बॉक्स में कमेंट करवा विनंती छे। मित्रों, मारो आजनो वीडियो छे के घणा बधा शिक्षक मित्रों जे माइक्रोसॉफ्ट टीम छे तेमां ऑनलाइन क्लास ले छे, परंतु जे ऑनलाइन क्लास नी अंदर विद्यार्थियों ने कोई पण वस्तु प्रेजेंट करवो होय अथवा कोई फोटो प्रेजेंट करवो होय तो ते मित्रों आपणे कई रीते छे माइक्रोसॉफ्ट टीमनी अंदर शेयर करी शकीए तो ते विषय पर मित्रों मारो आजनो वीडियो छे कि जे पण पिक्चर आपणे शेयर करीए, धारो कि पाठ्यपુસ્તકનું કોઈ પેજ છે તે આપણે બાળકોને શેર કરીએ છીએ તો બાળકોને એકદમ સ્પષ્ટ કઈ રીતે જોઈ શકાય તો તે વિષય પર મિત્રો મારો આજનો આ વિડીયો છે। તો ચાલો મિત્રો વિડીયો જોઈએ। સૌ પ્રથમ તો તમારે જે પણ વિષયનું પાઠ્યપુસ્તક છે જે બાળકોને બતાવવું છે તે આપણે ડાઉનલોડ કરી લેવાનું છે। આ રીતે મેં અહીંયા ડાઉનલોડ કરીને રાખ્યું છે જેથી સમય બહુ બગડે નહીં। અહીં મિત્રો ડાઉનલોડના ઓપ્શનમાં જઈ અને મેં મારા આ જે સામાજિક વિજ્ઞાન છે તો તેનું જે પાઠ્યપુસ્તક છે તે મેં ડાઉનલોડ કરીને રાખ્યું છે। અહીંયાથી મારે બાળકોને આ ફર્સ્ટ પેજ બતાવવું છે તો અહીંયાથી જેટલા પણ પેજ મારે ચલાવવાના છે તેટલાનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લઈશ। મિત્રો આ રીતે સ્ક્રીનશોટ લઈ લીધો અને પછી આને હું અહીંયાથી ક્રોપ્ટ કરી નાખીશ એટલે બાળકોને એટલો જ ભાગ જોવાય। મિત્રો આ રીતે સેવ કરી લીધું, તે જ રીતે બીજું પેજ। મિત્રો તમારે જેટલા પણ ટોપિક ચલાવવાના છે એક લેક્ચરની અંદર તેટલા મિત્રો આ રીતે તમારે પહેલાં એડવાન્સ તમારે ક્રોપ્ટ કરી દેવાના છે જે પણ વિષય ના ચલાવો। મિત્રો અહીંયા ત્રણ જે પેજ છે હું અહીંયાથી ક્રોપ્ટ કરી લઉં છું। મિત્રો આ રીતે ક્રોપ્ટ થઈ ગયા છે। ત્યારબાદ હવે મારે શું કરવાનું છે, જે માઇક્રોસોફ્ટ ટીમ છે તે ઓપન કરવાની છે મારા મોબાઈલની અંદર। મિત્રો ઓપન કર્યા બાદ અહીંયાથી મારે જે મીટિંગ છે જે મારું લેક્ચર તે મારે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે। મિત્રો જ્યારે તમે યુઝ કરશો તો બાળકોને પણ મજા આવશે। અહીંયાથી હવે જો આ મારી મીટિંગ છે, મીટિંગ ચાલુ થઈ ગઈ છે। અહીંયાથી જે આ ત્રણ ડોટ દેખાય છે ત્યાં હું ક્લિક કરીશ, ત્યારબાદ અહીંયા શેર ઉપર ક્લિક કરીશ। મિત્રો શેર ફોટો નામનો ઓપ્શન છે ત્યાં જઈશ। મિત્રો જે શેર પ્રેઝન્ટિંગ તો ત્યાં હું ક્લિક કરીશ। તો મિત્રો આ પિક્ચર છે તો તે બાળકો એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકશે। મિત્રો કોઈ પણ પિક્ચર આપણે બાળકોને બતાવવું હોય તો મિત્રો આ રીતે આપણે બાળકોને બતાવી શકીએ છીએ। તો આ રીતે તમે પણ માઇક્રોસોફ્ટ ટીમના જે ક્લાસ છે તેની અંદર કોઈ પણ પિક્ચર શેર કરી અને બાળકોને બતાવી શકો છો। મારો આ વિડીયો ગમે તો પ્લીઝ બીજા શિક્ષક મિત્રોને મારો વિડીયો શેર કરવા વિનંતી છે અને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરો। થેન્ક યુ મિત્રો।